સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે લોકો શરીરને ઠંડુ રાખવા માટે ફ્રૂટનું જ્યુસ પી શરીરને ઠંડક આપી રહ્યા છે. સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમીનો પાર ઊંચે જશે તેમ કહ્યું અને લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે સુરતમાં ગરમીથી બચવા અને શરીરને ઠંડુ રાખવા લોકો અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. ત્યારે સતત ગરમી પડવા લોકો મોસંબી સંતરાનું જ્યુસ પીવાની લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. જ્યુસ પીને લોકો શરીરને ઠંડુ કરી રહ્યા છે. શરીરનું તાપમાન જાળવી રાખવા લોકો જ્યુસ પીવા માટે લાઈનો લગાવી રહ્યા છે. જ્યુસ ગરમી ના હિસાબે જ્યુસ પીધું છે. જ્યુસ હવે મોસંબી નું પીધેલું છે. આ ગરમી નો પારો કેટલો બધો છે એટલે ઠંડક આવે એ આટું જઈને શરીર માટે અને બધા અત્યારે મેસેજ છે આપણને કે આ ગરમી છે એટલે તમે પાણી પીવું, જ્યુસ પીવું, શરીરને તાપમાન મેન્ટેન રહે એવું કરવું. લોકોએ કેમ કે અત્યારે ફૂલ ગરમી પડી રહી છે. શ્રી શંકરરામ બિલારી યાદવ જ્યુસ વેચતા હું. ગરમી મેં ધંધા હોતા હે તો ઠંડી હો જાતા ધંધા નહીં હોતા હૈ. ગરમી મેં ધંધા હોતા હૈ બસ પાઇનેપલ ઓર મોસંબી બસ દો આઈટમ. ગરમી કે મોસમ મેં કિતની ભીડ રહેતી ભીડ રહેતી ઇસ ટાઈમ ભીડ રહેતી શામ કો નહીં ભીડ રહેતી હૈ. સ્વાસ્થ્ય કે લિયે ક્યા ધ્યાન રખતે હૈ? ઠીક હૈ, અચ્છા હૈ, ધ્યાન દેતા હું હર ચીજ કા. ક્યા લોગો કો કહેના ચાહોગે? જ્યુસ કા બઢિયા દેતા હું, બઢિયા સે બઢિયા જ્યુસ દું કે ગ્રાહક કો લગે કે બઢિયા સે બઢિયા આઈટમ દે. હમારા કમ રહેતે લેકિન જ્યુસ બઢિયા દૂંગા.